सूरत ना नानी वेडनी अंदर एक जे दुर्घटना घटी छे जेनी अंदर आज डबोली मेन रोड ऊपर जे सूरत महानगरपालिका नी ड्रेनेज लाइन आवी छे आ ड्रेनेज लाइन नी अंदर बे खानगी जे मजूर हता ते कोई सफाई काम माटे अंदर उतर्या हता ते दरमियान गुंगळावाना कारणे बन्ने मजूर अंदर फसाया हता ज्यारे बहार त्रीजो जे मजूर हतो तेने बूमाबूम करता आजूबाजूना लोको पहोंच्या हता अने तात्कालिक फायर विभाग ने जाण करी हती फायर नी टीम घटनास्थळ पहोंची आ बन्ने मजूरोने रेस्क्यू करीने बहार काढ्या हता थयुं छे अने आ अगाउ पण सूरतमां आ रीतनी घटना बनी चूकी छे छतां पण सूरत महानगरपालिकानी आंख खुलती नथी हवे जोवानुं છે કે સુરત મહાનગરપાલિકાની આ પાલિકા દ્વારા આ બાબતે શું કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન સંજય ચંદલ સાથે બલદેવ સુધા ટીવી 9 સુરત તો સુરતના ડબોલી વિસ્તારમાં બે યુવકો ગટરમાં પડતા બંનેના ગુંગળાઈ જવાના કારણે મોત થયા છે તો આજ વિશે વધુ જાણકારી લઈશું અમારા સંવાદદાતા બળદેવ સુતાર પાસેથી બળદેવ જે રીતે બે યુવકો ગટરમાં પડ્યા હતા પાલિકા દાવો કરી રહી છે કે તે કોન્ટ્રાક્ટરના માણસો નહોતા કે પછી પાલિકાના માણસો નહોતા તો પછી શું ખાનગી રીતે તેઓ ગટરમાં સફાઈ કરવા ઉતર્યા હતા શું પ્રાથમિક માહિતી મળી છે નરેન્દ્ર જે રીતના સુરતના નાની વેડની જે ઘટના સામે આવી છે તે એક ગંભીર ઘટના કહી શકાય છે કારણ કે સુરતમાં અગાઉ પણ આ રીતના ગટરની અંદર જે મજૂરો જે ગુંગળામણના કારણે મોત પણની ઘટના સામે આવી છે ત્યારે આજે જે નાની વેડની અંદર બે મજૂરો જે નાની વેડ મેન રોડ ઉપર કોઈ ગટર લાઇનમાં બંને મજૂરો ખાનગી લોકો કઈ ગટર સાફ કરવા માટે અંદર નીચે ઉતર્યા હતા ત્યારે ગુંગળાવાના કારણે જે બહાર જે ત્રીજો મજૂર હતો તેને ખ્યાલ આવતાની સાથે તેને બહાર ગાઢવા માટેની જે પ્રયત્ન હાથ ધર્યા હતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ફાયર વિભાગ દ્વારા બંને યુવકોને રેસ્ક્યુ કરીને બહાર ગાઢવામાં આવ્યા હતા જેમાં એક યુવકનું જે સફાઈ કર્મચારી જે કહી શકાય છે ખાનગી તેનું ઘટના સ્થળ મોત થયું હતું જ્યારે બીજા યુવકનું પણ જે સારવાર દરમિયાન મોત થયું છે એટલે હાલમાં તો આ ચોક બજાર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને આ બાબતે તપાસ થતી રહી છે અને પોલીસનું નિવેદન એ રીતનું છે કે આ લોકો ખાનગી લોકો હતા જેના આધારે હવે પોલીસ પ્રાથમિક રીતે તપાસ કરશે અને જે કોઈ જે કસૂરવાર ઠરાશે તો તેમની સામે ગુનો પણ નોંધી અને તપાસ કરવામાં આવશે અને સુરતના પાલિકાના અધિકારીઓ પણ જે રીતના કહી રહ્યા છે કે તેમના કોઈ કર્મચારી ન હતા અને સાથોસાથ કોઈ કોન્ટ્રાક્ટરનો પણ માણસો ન હતા એટલે જે રીતના ઘટના જે બની છે તેના કારણે હાલમાં તો પાલિકા અને પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે કે કયા લોકો દ્વારા મજૂરોને બોલાવવામાં આવ્યા હતા અને કોઈ ફાયર સેફ્ટી હતી કે નહીં જી આભાર બલદેવ સમગ્ર જાણકારી બદલ તો સુરતમાં બે યુવકો ગટરમાં પડતા ગુંગળાઈ જવાથી બંનેના મોત થયા છે જોકે તેઓ ખાનગી કંપનીના માણસો હતા કે પછી અન્ય હતા તે વિશે પોલીસે હવે તપાસ શરૂ કરી છે